મળતી વિગત મુજબ ઉમરાપુર ગામે ગઈ મધ્યરાત્રિના જુમાભાઈ સિદ્ધિભાઈ મકવાણાના રહેણાંક મકાનના ઢાળિયામાં સિંહ પ્રવેશી ગાયનું મારણ કર્યું હતું. મકાન માલિક જાગી જતાં હાકલા પડકારતા સિંહ મારણ છોડી નાસી ગયો હતો. ત્યારબાદ બસ સ્ટેન્ડ ચોકમાં સાસણ રોડ પર ત્રણ સિંહોએ એક સાથે એક વાછરડી અને બે ગાયને મોતને ઘાટ ઉતારી જંગલ તરફ નાસી ગયા. ગાયોને મોતને ઘાટ ઉતારી જંગલ તરફ નાસી ગયા ત્યારે ઉલ્લેખનીય છે કે જુમાભાઈ મકવાણાના ઘરે ત્રણ દિવસમાં બે વખત સિંહ ઘૂસી જતા તેમના ચાર નિર્દોષ પશુઓનું મારણ કરતા ગામ લોકોમાં ભય ફેલાયો છે. આ અંગે વન વિભાગને જાણ કરતા વન વિભાગે ઘટના સ્થળે પહોંચી પંચનામું કરી મારણ ખસેડવાની કામગીરી હાથ ધરી હતી. અમરાપુર ગામે છાસવારે સિંહ ગામમાં ઘૂસી જવાના બનાવો પણ બન્યા છે. વન વિભાગ સિંહને જંગલ તરફ હાંકી કાઢે તેવી માંગ ઉઠી છે. તો અમારી માલિકીની અંદર ફાવત પડી ગયા છે. આજથી બે દી પહેલાં એક વાસડી વાસડો અને બકરી ત્રણ માર નાખ્યા, બરાબર છે. તો ઈ કાર્ય એ કરી ગયા લોકો. પાછા અમે પાછી આજની રાતે બનાવ બીનો છે એક ચાર વાગે. તો ચાર વાગ્યા વાસડી ગા હોડકું મારી નાખ્યું છે. હોડકું મારી તો એ લોકો હજી જાણ દીધી હજી આવ્યા નથી. પ્લોટ વિસ્તારની અંદર અવનવર સિંહ અને મારણ કરે, નિર્દોષ પશુઓને મારણ કરે છે. જંગલ ખાતાને જાણ કરી હતી પણ કોઈ લોકો એક્શન લેતા નથી. માલિકીની અંદર આ બે દિવસ પહેલાં પણ મારણ કરેલું હતું ને અત્યારે પણ ગઈ રાતે મારણ કરેલું હતું. આનું અમને બહુ ભય લાગે છે. અમારા બાળકો, અમારા કઈ વ્યવસ્થા નથી કે મોટા ડેલા કે એવું કાંઈ નથી કે જેથી અમે સુરક્ષિત રહી શકીએ. જંગલ ખાતાને અમને એટલું નિવેદન છે, જે અધિકારીઓને પણ, કે આ જનાવરને બધાને કે જંગલ તરફ મોકલે. મનીષ ડાકી સાથે અનેસ ગુજરાત ન્યૂઝ માળિયા હાટીના.